गुड मॉर्निंग। लास्ट लेक्चर में आपणे स्टैंडर्ड 8 में चेप्टर नंबर 4 विषय आपणे जोयुं के सोडियम धातु छे ए पानी साथे जलद प्रक्रिया करतो एनी प्रवृत्ति पण आपणे जोई हती के 250 मिली पानी लए एनी अंदर सोडियम आपणे राखू तो ए जलद प्रक्रिया करतो एवुं आपणे लास्ट लेक्चर नी अंदर जोयुं। हवे पछी आपणे जोशुं के सोडियम जे प्रक्रिया पाणी साथे प्रतिक्रिया करे छे एवी रीते जलद प्रक्रिया करे छे एवा बधा ज धातु छे पाणी साथे प्रक्रिया नथी करता। दाखला तरीके लोखंड, लोखंड छे ए पाणी साथे प्रक्रिया एटलुं झडपथी नथी करी शकतुं। जेटलुं सोडियम करे छे एटलुं ज धातु, दाखला तरीके लोखंड, तो लोखंड छे ए एटली प्रतिक्रिया पाणी साथे नथी करतुं। एवी ज रीते आपणे अधातु जोईए तो अधातु छे तो दाखला तरीके फॉस्फरस, तो फॉस्फरस छे जो कदाच एने हवामां मूकवामां आवे, हवानी हाजरीमां जो एमने बहार छोड़वामां आवे तो ए तरत ज हवाने पकड़ी लेवा छे अने धुमाळा उत्पन्न थशे। एटले ज फॉस्फरसने पाणीमां संग्रह करवामां आवे छे। आ धातु अने अधातुना उदाहरणो सहित आपणे जोया हता। હવે પછીની પ્રવૃત્તિ આપણે જોશું કે એસિડ સાથેની પ્રક્રિયા। આપણે અત્યારે એસિડ અને બેઝ, ધાતુ અને અધાતુની પ્રક્રિયાઓ જોઈ હતી, હવે જે પ્રક્રિયા આવશે એ એસિડ સાથેની પ્રક્રિયા આવશે। આપણે કહ્યું છે કે એમાં એક સાથે આવી રીતે તમને મેં અહીંયા બતાવ્યું છે કે ધાતુ અને અધાતુ એસિડ સાથેની પ્રતિક્રિયા કેવી રીતે કરે છે, શું તફાવત છે। તો કે ધાતુ કેટલાક કિસ્સામાં પોપ સાઉન્ડ, પોપ સાઉન્ડ એટલે ધાણી જેવો અવાજ, અમુક ધાતુ એવી છે, અમુક અધાતુ એવી છે કે જેને સળગાવતા એકદમ પોપ જેવો, પોપ જેવો એટલે કે ધાણી જેવો અવાજ સાથે એ સળગી ઉઠે છે, ધમાકા સાથે એ સળગી ઉઠે છે। કે પોપ સાઉન્ડ જ્યારે કસનળી મુખ નજીક લાવતા, દિવાશળી સાથે લાવવાથી ત્યારે એ થઈ। સામાન્ય રીતે આપણે જોઈએ કે અધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા નથી કરતો, જ્યારે ધાતુઓ છે એસિડ સાથે પ્રક્રિયા કરતો હોય છે। જો એસિડ છે હાઇડ્રોજન વાયુ છે એને જો કદાચ સળગાવવામાં આવે તો પોપ જેવો અવાજ એટલે કે ધાણી જેવા અવાજથી તે ફાટી ઉઠે છે, પ્રતિક્રિયા કરે છે। પરંતુ આપણે એક પ્રક્રિયા અહીંયા જોશું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડને 3 કે 4 ગોળીઓને, કેમ કે સોડિયમ છે એકદમ નાની એવી ગોળી હોય છે, એમને 3 કે 4 સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીને 5 મિલી પાણીમાં નાખી અને એક તાજું દ્રાવણ બનાવો। જો પ્રવૃત્તિ બોલું છું તમને કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3 કે 4 ગોળીઓને 5 મિલી જેટલું દ્રાવણમાં જો એ ગોળીને ઓગાળવામાં આવે ત્યાર પછી તેમાં એલ્યુમિનિયમનો વરખ, આપણે ફોઇલ આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ફોઇલ વરખ, એલ્યુમિનિયમનો વરખ જો એની અંદર ટુકડો નાખવામાં આવે તો કષનળી પાસે મુખ રાખીને જોશો એટલે તમને એક ધડાકા સાથે અવાજ સંભળાશે જે હાઇડ્રોજન વાયુ છે। આ ધાણી ફૂટ્યો ને એના જેવો અવાજ આવશે તમને, અવાજ જેમ સાઉન્ડ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે। જે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટુકડા છે એ પાણી 5 મિલી પાણીની અંદર નાખી અને પછી એની અંદર સોડિયમ એલ્યુમિનિયમનો વરખ જે રાખી ત્યારે તમને એક ફટાકડા જેવો અવાજ નીકળશે, એ શું છે, હાઇડ્રોજન વાયુ છે। તો આપણે આ એસિડની પ્રક્રિયા જોઈ, હવે જોશું આપણે વિસ્થાપન પ્રક્રિયા, કે વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય છે। આપણે એસિડની પ્રક્રિયાઓ જોઈ, બેઝની, અત્યારે મેં જે બોલી એ બેઝની પ્રક્રિયા હતી, આગળ આપણે ધાતુ અને અધાતુ સોડિયમનું જોયું એ એસિડ અને બેઝની પ્રક્રિયા હતી, ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા હતી, અને અત્યારે જે હું સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા બોલી છું એ બેઝ પ્રક્રિયા છે। એટલે આપણે ત્રણેય વસ્તુ જોઈ ગયા, ધાતુ અને અધાતુની પ્રક્રિયા જોઈ, એસિડ સાથેની પ્રક્રિયા જોઈ, બેઝ સાથેની પ્રક્રિયા જોઈ, અને હવે જે પોઈન્ટ આવે છે વિસ્થાપનની પ્રક્રિયાઓ છે।
तो विस्थापन की प्रक्रिया में शू थशे कि धोरण तमे सेवंथ में कोपर सल्फेट अने लोखंड नी प्रक्रिया शीखी गया हशो। एवीज रीते अहीं आपणे शो मिली खास ध्यान राखजो, मैं तमने बोर्ड पर आखो वर्क करीने बतावुं छे, ए कदाच तमने एग्जाम में अंदर आ प्रवृत्ति पूछा एटले मैं तमने आखो ड्रॉ करीने बतावेलो छे। आ प्रवृत्ति थोड़ी जरूरी छे कि 100 मिली मां 5 बीकर नी अंदर 100 मिली जेटलू, आ 100 मिली जेटलू एक बीकर लो, एवा 5 बीकर लेवाना छे। એ પાંચેય બીકર ને તમે નામાંકિત કરો, એકને એ બી સી ડી અને ઈ, એવી રીતે પાંચે પાંચ બીકર ને નામાંકિત કરો। હવે એક બીકર ની અંદર દરેકે દરેક બીકર ની અંદર તમારે 50 મિલી જેટલું પાણી ભરવાનું છે। ખાસ ધ્યાન રાખજો, ફરીથી બોલું છું તમને કે 100 મિલી જેટલું પાણી જેટલું સમાય એટલું 5 બીકર એક સરખા લેવાના છે। આ પાંચે બીકર નામાંકિત કરી દો, એટલે કે એ બી સી ડી અને ઈ પાંચે બીકર ને નામાંકિત કરી દીધા। આ પાંચે બીકર માં એક સરખું 50 મિલી જેટલું પાણી ભરવાનું છે। જો મેં અહીંયા ભરી દીધું છે પાણી, પાંચે સરખા થયા, પરંતુ આ પાંચે બીકરની અંદર જે તમને આગળ પોઈન્ટમાં બતાવ્યું છે કે જુદા જુદા દ્રાવણો ભરવાના છે, હવે તમારે વિસ્થાપનની પ્રક્રિયા કરવાની છે કે કયા બીકરમાં વિસ્થાપન એટલે કે પદાર્થ છૂટતો પડવાની પ્રક્રિયા કઈ બીકરમાં થઈ છે એ જોવાનું છે। હવે તમે અહીંયા પહેલું બીકર છે અને સેકન્ડ એટલે કે એ અને બી, આ બંને બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો। પાણી તો ભર્યું જ છે, એ પાણીની અંદર પાંચે પાંચ બીકરની અંદર પાણી ભર્યું છે તમે 50 મિલી જેટલું, એની ક્ષમતા 100 મિલી જેટલી છે, એક બીકરની ક્ષમતા 100 મિલી જેટલી, એટલે પાંચે પાંચ બીકર 100 મિલી જેટલું પાણી સમય એવી ક્ષમતા છે, અને આપણે એમને 50 મિલી સુધી પાણી ભર્યું છે। હવે બીકર એ અને બીકર બી આ બંનેની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે। આ બંનેની અંદર મેં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દીધું છે અને કોપર બીકર એની અંદર તમે દાણાદાર ઝીંક નાખો। પહેલા તમે પાણી રાખ્યું છે 50 મિલી જેટલું પાણી છે, પછી એની અંદર તમે કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ ભર્યું છે, એમની અંદર પણ પાછું તમારે દાણાદાર ઝીંક નાખવાની છે। એટલે અહીંયા દાણાદાર ઝીંક છે પહેલાની અંદર, પહેલા બીકરની અંદર અને બીજા બીકરની અંદર, બંનેની અંદર તમે કોપર સલ્ફેટ એટલે CuSO4 નું દ્રાવણ રાખ્યું છે, તો પહેલા બીકરની અંદર દાણાદાર ઝીંક રાખવાની છે, બીજાની અંદર અહીંયા દાણાદાર ઝીંક એટલે ZN, લોખંડની ખીલી એટલે Fe, જોજો કઈ ધાતુ ઉમેરું છું બીકરની અંદર કઈ કઈ, કેમ કે આપણે કોષ્ટક આગળની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં કોષ્ટક જોયું હતું, એ કોષ્ટકની અંદર આપણે બધી ધાતુઓ જોઈ છે, તો પહેલા બીકરની અંદર મેં દાણાદાર ઝીંક રાખી છે એટલે કે ઝીંક એટલે ZN કર્યું છે, લોખંડની ખીલી એટલે ફેરસ, લોખંડનો ટુકડો એટલે ફેરસ, ઝીંક સલ્ફેટ એટલે ZnSO4, આયર્ન સલ્ફેટ એટલે FeSO4 અને ઝીંક સલ્ફેટ પાછું ZnSO4, આ બધાની અંદર બીકરની અંદર જુદા જુદા દ્રાવણો મેં ભરી દીધા છે। પહેલા શું ઉમેર્યું છે કે બંને દ્રાવણ, આ બંને બીકર છે એ ને બી, એમની અંદર કોફર સલ્ફેટનું દ્રાવણ છે, પ્લસમાં પહેલા બીકરની અંદર દાણાદાર ઝીંક છે, બીજા બીકરની અંદર લોખંડની ખીલી રહી છે, ત્રીજા બીકરની અંદર સલ્ફેટ ઝીંક સલ્ફેટ રહ્યું છે, ચોથા નંબરના બીકર ઉપર આયર્ન સલ્ફેટ છે અને પાંચમા બીકરમાં ઝીંક સલ્ફેટ નું દ્રાવણ રાખેલું છે। હવે આ બંનેની અંદર કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, જ્યારે C અને D એ બીકરની અંદર મેં તાંબાનું ગુચડું એટલે કે લોખંડની એક ઘાટી એવી વસ્તુ રાખેલી છે, તાંબાનું
ગૂંચળું રાખી દીધું છે, આ ત્રણેય મિશ્રણ કર્યું, એમની અંદર મેં આ શી અને ડી ની તાંબાની ગૂંચળું રાખ્યું છે, જ્યારે આની અંદર એક લોખંડની ખીલી પડેલી છે. પાંચેય બીકરની અંદર જુદા જુદા દ્રાવણો અને જુદી જુદી ધાતુઓ મેં રાખેલી છે. હવે કઈ ધાતુનું વિસ્થાપન થાય છે ને એ આપણે જોવાનું છે. પાંચે પાંચ બીકર આપણે સમજી ગયા કે પહેલામાં દાણાદાર ઝીંક લોખંડની ખીલી, ઝીંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ રાખેલી છે. પછી એમાં આમાં તમે ઈમાં જુઓ તો લોખંડની ખીલી રાખેલું છે, બીમાં અને સીમાં તાંબાનું ગૂંચળું રાખેલું છે અને એ અને બીની અંદર મેં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખેલું છે. શું થશે આમને અને આમને ભેગા કરો, દાણાદાર ઝીંક અને કોપર સલ્ફેટ બંને ભેગું થશે તો કોનું વિસ્થાપન થશે? જ્યારે એમાં જ પાછું કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી બંને ભેગા થશે તો કોનું વિસ્થાપન થશે? એવી જ રીતે તાંબાનું ગૂંચળું એટલે કે Fe, ઝીંક સલ્ફેટ એટલે ZnSO4, આ બંનેની જ્યારે પ્રક્રિયા થશે તો શું ઉત્પન્ન થશે, કોનું વિસ્થાપન થશે? એવી જ રીતે આમનું પણ એ જ રીતે પ્રક્રિયા કરશે. અને જો ઝીંક સલ્ફેટ અને લોખંડ આ બંનેની પ્રક્રિયા કરતા હવે આપણે જોવાનું છે કે આપણે કયો ધાતુ છૂટો પડશે. જો પહેલું જ બીકર એની વાત કરું છું, કોપર સલ્ફેટ, જો કોપર સલ્ફેટ એટલે કે CuSO4 પ્લસમાં આપણે શું નાખ્યું છે, દાણાદાર ઝીંક નાખ્યું છે, એટલે CuSO4 પ્લસ દાણાદાર ઝીંક એટલે CuSO4 પ્લસ Zn ઇઝ ઇક્વલ ટુ શું બનશે, પ્રક્રિયકો બરાબર નિપજ શું મળશે? તો શું મળશે, જો ZnSO4, ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ અને છૂટું શું પડ્યું, કોપર, એટલે કે આની અંદર બીકર એની અંદર આપણને કોપરનું વિસ્થાપન જોવા મળ્યું. જો પહેલી પ્રક્રિયા બી સક્સેસ, કોપર છૂટું પડ્યું. પહેલું બીકર જો પહેલા નંબરના બીકરમાં આપણે જોશું કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, પ્લસમાં આપણે શું ઉમેરો કર્યો છે, દાણાદાર ઝીંક એટલે કે CuSO4 પ્લસ ઝીંક. નિપજમાં શું મળશે આપણને, ZnSO4, ઝીંક સલ્ફેટ અને કોપર છૂટું પડ્યું એટલે કે વિસ્થાપન થયું. એટલે આપણી આ પહેલી પ્રક્રિયા સક્સેસ ગઈ કે કોપર આપણને છૂટું મળ્યું. જ્યારે ઝીંક સલ્ફેટ છે ZnSO4 એ રંગ વિહીન છે, જ્યારે કોપર મળશે એ લાલ રંગનો આપણને મળશે, એટલે કે કોપરનું વિસ્થાપન થયું. એવી જ રીતે પાછું બીજું બીકર જોઈએ આપણે કે બીજા બીકરની અંદર શું છે, એમાં બી કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે રાખ્યું છે પરંતુ ધાતુ અલગ કરી નાખી છે. આમાં દાણાદાર ઝીંક હતી, બીજા બીકરની અંદર આપણે શું ઉમેર્યું છે, ફેરસ એટલે કે લોખંડ. તો CuSO4 એટલે કે કોપર સલ્ફેટ તો છે જ, પ્લસમાં આપણે લોખંડની ખીલી એટલે કે ફેરસ ઉમેર્યું છે તો એની અંદર શું થશે, પ્રક્રિયકો તો છે જ, નિપજ તરીકે શું મળ્યું, FeSO4 ફેરસ સલ્ફેટ મળ્યું, FeSO4 અને કોપર છૂટું પડ્યું એટલે કોપરનું શું થઈ ગયું, વિસ્થાપન. શું કામ, કેમ કે એની સક્રિયતા ઓછી છે એટલે આપણે બીજી પ્રક્રિયા પણ સક્સેસ ગઈ. આપણને શું મળ્યું, કોપર છૂટું પડ્યું, કોપરનું વિસ્થાપન થઈ ગયું. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા જુઓ કે બીકર નંબર 3 ઝીંક સલ્ફેટ છે, જો છે ઝીંક સલ્ફેટ, પ્લસમાં શું છે, તાંબાનું ગૂંચળું છે, લોખંડ છે, તાંબાનું ગૂંચળું છે એટલે કે કોપર છે, ખાસ ધ્યાન રાખજો, તાંબાનું ગૂંચળું એટલે બંનેની અંદર કોપર છે, તો ZnSO4 અને Cu, તો તમે કદાચ બંનેની પ્રક્રિયા કરશો તો નિપજમાં શું મળશે, SO4, CuSO4, કોપર સલ્ફેટ અને છૂટું શું પડશે, ઝીંક, જે શક્ય જ નથી, ઝીંક છૂટું પડશે, કેમ કે ઝીંક છે એની સક્રિયતા વધારે છે એટલે આમાં કોઈ પણ પ્રક્રિયા થશે નહીં, વિસ્થાપનની પ્રક્રિયા નહીં જ થાય. કેમ કે તમને ખ્યાલ નહીં હોય કે ઝીંક મેં તો નીચે નોંધ કરી છે, ઝીંક છે એની સક્રિયતા વધારે છે
હું તમને હમણાં સક્રિયતા શ્રેણી પણ સમજાવીશ. સક્રિયતા શ્રેણી જિંકની વધારે છે, એવી જ રીતે પાછું ચોથું બી કરજો, કેમ કે આમાં કોઈ પણ પ્રક્રિયા થશે નહીં. પછી આયર્ન સલ્ફેટ એટલે FeSO4 ચોથા નંબર નું બીકર જોઈએ. તો આયર્ન સલ્ફેટ FeSO4 પ્લસ એની અંદર પણ તાંબાનું ગુચોળ એટલે કે કોપર નાખેલું છે, Cu કોપર નાખેલું છે. તો બંનેની પ્રક્રિયાથી શું મળશે? CuSO4 કોપર સલ્ફેટ છૂટું શું પડશે? ફેરસ, જે પ્રક્રિયા શક્ય નથી, વિસ્થાપન નહીં થઈ શકે, વિસ્થાપન થશે નહીં. એવી જ રીતે પાંચમી પ્રક્રિયા છે કે ઝિંક સલ્ફેટ. જુઓ, ઝિંક સલ્ફેટ અને એની સાથે શું છે? લોખંડની ખીલી છે એટલે Fe છે. ઝિંક સલ્ફેટ અને Fe બંનેની પ્રક્રિયા કરશું તો FeSO4 ફેરસ સલ્ફેટ અને ઝિંક છૂટું પડશે, ઝિંક છૂટું પડશે ચાલશે નહીં. શું કામ? તો તમને એવો વિચાર આવતો હશે કે પહેલામાં FeZnSO4 અને કોપર છૂટું પડ્યો, આમાં બી કોપર છૂટું પડ્યો એટલે બંનેની પ્રક્રિયા સક્સેસ ગઈ. પરંતુ અહીંયા કેમ ને, અહીંયા કેમ આ ત્રણેયની પ્રક્રિયાઓ સક્સેસ ન ગઈ? શું કામ? સક્રિયતા ઉપર આધાર છે. મેં લખ્યું છે કારણ કે ઝિંક એ એવી ધાતુ છે કે સૌથી વધારે સક્રિયતા શ્રેણી ધરાવે છે, એટલે એ છૂટું પડશે તો એ સક્રિયતા વધારે સક્રિયતા ધાતુ ઓછી સક્રિયતાનું વિસ્થાપન કરી શકતું નથી. આ ખાસ ધ્યાન રાખજો, મેઇન પોઈન્ટ છે, કેમ કે આપણા મત પ્રમાણે વિજ્ઞાન ચાલતું નથી, મનસ્વી રીતે આપણું કાર્ય ન ચાલે, વૈજ્ઞાનિક રીતે આપણે કાર્ય કરવું પડે છે. એટલે ઝિંક છે એ ખાસ ધ્યાન રાખજો, આ મેઇન પોઈન્ટ છે કે ઝિંક શું કામ એ વિસ્થાપન નથી થઈ શકતું. એનું કારણ એ છે કે ઝિંક એ છે કોપર, જોઈયા કોપર, કોપર અને ફેરસ, જોજો કોપર અને ફેરસ કરતા વધારે સક્રિય ધાતુ છે. કોણ? ઝિંક. તેથી જ વધારે સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિયતાનું ક્યારે વિસ્થાપન કરી શકતું નથી. એટલા માટે જ આ 3, 4 અને 5 બીકરની અંદર વિસ્થાપન પ્રક્રિયા થઈ શકશે નહીં. હવે તમને એમ થાય કે સક્રિયતા શ્રેણી એટલે શું? ચાલો આ પ્રયોગ પછી આપણે સક્રિયતા શ્રેણી કે સક્રિયતા શ્રેણીમાં તમને પોઈન્ટ બી આપ્યો છે કે તમે સક્રિયતા શ્રેણી બનાવી શકો છો. આ ત્રણે ત્રણે કોપર છે, ઝિંક છે, લોખંડ છે, આ ત્રણેયની સક્રિયતા શ્રેણી બનાવી શકો છો. તો કે હા, ધાતુ તત્વોની સક્રિયતા શ્રેણી ઉતરતા ક્રમ, ધાતુ તત્વોની સક્રિયતા શ્રેણી ઉતરતા ક્રમ તો સૌથી વધારે જે હોય એ પહેલા આવશે ઝિંક, લોખંડ અને પછી આવશે ફેરસ. તો પહેલું ઝિંક સૌથી વધારેની સક્રિયતા શ્રેણી છે એટલે વિસ્થાપન ન થઈ શકે. પછી શું આવશે? તો કે લોખંડ અને પછી આવશે ફેરસ, સોરી ઝિંક, લોખંડ અને પછી ત્રીજું તત્વ તાંબુ હતું, કોપર. ઝિંક, લોખંડ અને કોપર, કેમ કે તમે જોઈ શકો છો ઝિંક ગ્રેટર ધેન સૌથી વધારે મોટું છે, પછી લેસ ધેન લોખંડ, એમનાથી લેસ ધેન તાંબુ. એટલે કે તાંબુ અને લોખંડ આ બંને છે, તાંબુ અને લોખંડ એની સક્રિયતા શ્રેણી ઓછી છે કેમના કરતા? ઝિંક કરતા, ઝિંકની વધારે છે. એમસીક્યુ નો ક્વેશ્ચન છે, કદાચ પૂછાઈ શકે કે ધાતુ તત્વોની સક્રિયતા શ્રેણી ઉતરતા ક્રમમાં લખો. તો કઈ આવશે? પહેલા ઝિંક, પછી એમના પછી લોખંડ અને પછી તાંબુ. તાંબુ અને લોખંડ છે એ બંને તત્વો કરતા, બંને ધાતુ કરતા વધારે સક્રિયતા શ્રેણી કોણ ધરાવે છે? ઝિંક ધરાવે છે. એમના પછી ના અહીંયા સુધી આપણે જોઈએ, હવે એના પછીનો લાસ્ટ પોઈન્ટ આ લેક્ચરનો છે. હવે ધાતુ અને અધાતુના ઉપયોગ,
धातु अने अधातुना उपयोगो तमारो आ फोर्थ लेशन नी अंदर तमारा आ चैप्टर लास्ट पॉइंट धातु अने अधातुना उपयोग के धातु अने अधातुना उपयोग तमे जो यंत्र वाहन हवाई जहाजो ट्रेन उपग्रहो बधानी अंदर थई शके छे बनावामां आवे छे अने केटलाक तो तमे जोयो छे रसप्रद वात ए छे के घणाने ओजारोमां पण धातुनो उपयोग करवामां आवे छे तो पहेलुं छे के अधातु छे आपणा जीवनमां अधातु आपणा जीवनमां जरूरी छे दरेकने श्वासोश्वासनी प्रक्रियामां तो पहेलो पॉइंट तमारे अहीं पूछे के प्राणीओ श्वासोश्वासनी प्रक्रियामां શ્વાસોશ્વાસની ક્રિયામાં કયો ધાતુ લે છે કયો અધાતુ લે છે ઓક્સિજન પહેલો પ્રશ્નનો જવાબ કે પ્રાણીઓ શ્વાસોશ્વાસ દરમિયાન કયો વાયુ લે છે તો કે ઓક્સિજન બીજો પોઈન્ટ એ પૂછો કે ખાતરોમાં પણ અધાતુનો ઉપયોગ થાય છે જેને લીધે વનસ્પતિનો વિકાસ થાય છે તો કે ખાતરોમાં કઈ અધાતુ વપરાય છે તો ફોસ્ફરસ બીજો પોઈન્ટ છે તમારો કે ખાતરોમાં અધાતુ વપરાય ફોસ્ફરસ કઈ છે ફોસ્ફરસ અને થળમાં પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કઈ અધાતુ છે તો કે ઓક્સિજન છે તો કે ખાતરોમાં કઈ અધાતુ વપરાય છે તો કે ફોસ્ફરસ છે હવે પાણી શુદ્ધ કરવા માટે પાણીને શુદ્ધ કરવા માટે ત્રીજી પ્રક્રિયા છે પાણીને શુદ્ધ કરવા માટે કઈ ધાતુ વપરાય છે તો ક્લોરીન વપરાય છે આપણે ઘણી વખત જોયું હશે ક્લોરીનની ગોળી અથવા તો ક્લોરીનનું નાનું પાઉચ આવે છે ઘણી વખત આપણા ઘરે આપી જતા હોય છે એ ક્લોરીન અધાતુ છે એને પાણીને શુદ્ધ કરે છે કેમને કે બેક્ટેરિયા કે વાયરસ કે જીવાણુ કે અશુદ્ધિઓ પાણીમાં રહેલી હોય છે એને શુદ્ધ કરવા માટે ક્લોરીન અધાતુ વપરાય છે અને અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં પણ વપરાય છે કે જે એન્ટિસેપ્ટિક શળા નિરોધક વપરાય છે એ કોણ છે આયોડિન એ શળા નિરોધક એટલે કે દવા માટે આયોડિન સલ્ફર અહીંયા તમારો ધાતુ અને અધાતુના ઉપયોગ મેલે કાચા બધા અધાતુના છે કે પ્રાણીઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કયો વાયુ લે છે તો કે ઓક્સિજન ખાતરોમાં વપરાતો અધાતુ કયો છે ફોસ્ફરસ પાણીને શુદ્ધ કરવા માટે કયો અધાતુ વપરાય છે ક્લોરીન પછી શળા નિરોધક દવા માટે એન્ટિસેપ્ટિક માટે આયોડિન જ્યારે ફટાકડાની અંદર જે ધમાકા સાથે ફૂટી નીકળતો હોય એવો કયો અધાતુ છે તો કે સલ્ફર આ ધાતુ અને અધાતુના તમારા ઉપયોગ અહીંયા તમારું આ ફોર્થ નંબરનો ચેપ્ટર છે એ ફિનિશ થશે